ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 11 સાયન્સ, એમાં ચેપ્ટર નંબર 13 પ્રકાશ સંશ્લેષણનો આપણે અભ્યાસ કરતા હતા. હવે આ ચેપ્ટરની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ ભણી ગયા, પ્રકાશ શ્વસન પણ ભણી ગયા, અને પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળોનો પણ અભ્યાસ આપણે પૂરો કર્યો. આપણે આ ચેપ્ટરમાં એક છેલ્લી થિયરી બાકી છે કે જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. થિયરીનું નામ છે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત. તમને બુકમાં ટાઇટલ આપ્યું છે રસાયણાશ્રુતિ સિદ્ધાંત. રસાયણાશ્રુતિ સિદ્ધાંત ઇટ મીન્સ કે શું? કેમી ઓસ્મોટિક સિદ્ધાંત, બરાબર. તો તમને યાદ હશે કે આ જ થિયરી આપણે 14મું ચેપ્ટર જે ભણ્યા શ્વસન, એ શ્વસનની અંદર પણ આપણે આ જ થિયરીનો અભ્યાસ કર્યો. શ્વસનમાં આપણે એવું જોયું હતું કે કણાભસૂત્ર જે છે એના બાહ્ય પટલમાં હાઇડ્રોજનનું પ્રમાણ, હાઇડ્રોજનને આપણે પ્રોટોન બી કહી શકીએ, આ હાઇડ્રોજનનું પ્રમાણ બાહ્ય પટલમાં વધે છે. તો બાહ્ય પટલમાં હાઇડ્રોજન વધારે હોય, અંતઃપટલમાં હાઇડ્રોજન ઓછા છે, એટલે બહારથી એનું વહન અંદર તરફ થવું જોઈએ, કારણ કે વહન વધુથી ઓછા તરફ થાય એવું આપણે ભણી ગયા. પણ શ્વસનમાં આપણે જોયું હતું કે કણાભસૂત્રનું જે પટલ છે એ હાઇડ્રોજન એટલે કે પ્રોટોન માટે અપ્રવેશશીલ છે, માટે આપણે ઉત્સેચકની મદદ લેવી પડી હતી. કયો ઉત્સેચક? તો એટીપીએઝ, જેના બે ઘટક હતા F0 અને F1. F0 હંમેશા પટલની અંદર હતો, વહન માટે આપણને માર્ગ બનાવી આપે, અને F1 જે છે એ F1 ADPનું ફોસ્ફરીકરણ કરીને ATP બનાવી આપે. મતલબ F1માંથી એક ઉત્સેચક બને સિન્થેટેઝ, અને એ સિન્થેટેઝ ઉત્સેચક જે છે એ ADPનું ફોસ્ફરીકરણ કરીને આપણને ATP બનાવી આપે. આવું આપણે શ્વસન વખતે ભણી ગયા હતા. હવે એની એ જ થિયરી પ્રકાશ સંશ્લેષણમાં આપી છે. તો ફરક શું છે? ફરક ખાલી એટલો છે કે શ્વસનની અંદર પ્રક્રિયાનું સ્થાન જે છે એ પ્રક્રિયાનું સ્થાન હતું કણાભસૂત્ર. પ્રકાશ સંશ્લેષણની અંદર પ્રક્રિયાનું સ્થાન જે છે એ થાઇલેકોઇડ છે. બીજું, કણાભસૂત્રમાં બહારની બાજુ હાઇડ્રોજન વધારે હતા અને અંદર ઓછા હતા, જ્યારે પ્રકાશ શ્વસનમાં શું થઈ રહ્યું છે કે થાઇલેકોઇડની અંદરની બાજુ હાઇડ્રોજન વધારે છે અને એની બહારની બાજુ હાઇડ્રોજન ઓછા છે. તો આપણે પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. પ્રકાશ સંશ્લેષણની અંદર કેમી ઓસ્મોટિક સિદ્ધાંત. તો સમજો, પાણીના અણુઓનું થાઇલેકોઇડની અંદર પ્રકાશ વિભાજન થાય. પાણીના અણુઓનું જે પ્રકાશ વિભાજન આપણે ભણી ગયા હતા, હિલ્સ રિએક્શન, રોબર્ટ હિલે સમજાવી હતી, એ પ્રક્રિયા ક્યાં થાય? થાઇલેકોઇડની અંદર, જેના કારણે હાઇડ્રોજન ઉત્પન્ન થાય. હાઇડ્રોજન મતલબ કે પ્રોટોન, એટલે કે થાઇલેકોઇડના અંદરના અવકાશમાં હાઇડ્રોજનનું પ્રમાણ વધ્યું. એની સામે થાઇલેકોઇડની બહારની તરફ, બહારની તરફ મતલબ કે આધારકમાં, આધારકમાં જે હાઇડ્રોજન રહેલો છે એ હાઇડ્રોજન જે છે એ રિડક્શનની પ્રક્રિયા દરમિયાન વપરાઈ જાય છે. એટલે બહારની બાજુ તમે જોવા જાઓ તો હાઇડ્રોજનનું પ્રમાણ, હાઇડ્રોજનને પ્રોટોન બી કહી શકીએ, એટલે બહારની બાજુ હાઇડ્રોજનનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો સમજવાની વસ્તુ એ છે કે થાઇલેકોઇડની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ વધારે છે, થાઇલેકોઇડની બહાર હાઇડ્રોજનનું પ્રમાણ ઓછું છે. આથી ઢોળાંશ બન્યો, અંદર વધુ બહારની તરફ ઓછું. તો પ્રોટોન જે છે એટલે કે હાઇડ્રોજન એ થાઇલેકોઇડની અંદરથી થાઇલેકોઇડની બહારની તરફ વહન પામવા જોઈએ. પણ આવું થતું નથી. આવું કેમ નહીં થઈ રહ્યું? કારણ કે થાઇલેકોઇડનું પટલ છે, આ થાઇલેકોઇડનું પટલ હાઇડ્રોજન માટે એટલે કે પ્રોટોન માટે અપ્રવેશશીલ છે, અને પ્રોટોન માટે અપ્રવેશશીલ હોવાને કારણે પ્રોટોન જે છે અંદરથી બહાર આવી શકતા નથી. તો આ માટે આપણે ઉત્સેચકની મદદ લઈએ છીએ. ઉત્સેચક છે એટીપેઝ. એટીપેઝ ઉત્સેચક બે ઘટક ધરાવે, જે આપણે આગળ ભણી ચૂક્યા છે. એક છે F0 અને એક છે F1. F0 થાઇલેકોઇડના પટલની અંદર હોય, જે પ્રોટોનના વહન માટે આપણને માર્ગ એટલે કે રસ્તો બનાવી આપે, જેથી પ્રોટોન અંદરથી ક્યાં આવશે? બહાર. અને F1 ઉત્સેચક કે જે બહારની તરફ હોય એ એક ઉત્સેચક બનાવે, જેનું નામ છે સિન્થેટેઝ. તો F1 જે છે એ સિન્થેટેઝ ઉત્સેચક બનાવે,
અને આ સિન્થેટિસ ઉત્સેચક એડીપીનું ફોસ્ફરીકરણ કરીને એટીપીનું નિર્માણ કરી આપે છે. આમ કેમી ઓસ્મોટિક સિદ્ધાંત એટલે કે પ્રોટોન ઢોળાશના સિદ્ધાંત દ્વારા એડીપીનું રૂપાંતરણ એટીપીમાં થાય છે. એટલે આપણને ક્યારેય પણ પૂછાય કે એટીપીના નિર્માણ માટેનો સિદ્ધાંત જણાવો, તો એટીપીના નિર્માણ માટેનો સિદ્ધાંત છે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત, અથવા એને પ્રોટોન ઢોળાંશ સિદ્ધાંત પણ કહેવાય, અથવા તો એને રસાયણાશ્રુતિ સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણો પ્રોટોન ઢોળાંશ જે છે એ સિદ્ધાંત પૂરો થયો. ઓકે, હવે બુકની અંદર આ આખો સિદ્ધાંત જે છે એ થોડી ટફ લેંગ્વેજમાં આપેલો છે, માટે અહીંયા હું એક અટેચમેન્ટ અટેચ કરી આપું છું કે તમે એમાંથી સિદ્ધાંત લખજો, તમને ઇઝીલી આવડી જશે બરાબર. અને જે હું તમને અત્યારે આપી રહ્યો છું લખીને સિદ્ધાંત, એ સિદ્ધાંત જ તમારે મતલબ કે એ રીતે જ પરીક્ષામાં લખવાનો રહેશે કે તમને એમાં કોઈ ડિફિકલ્ટી થશે નહીં. તો અહીંયા આપણો કેમી ઓસ્મોટિક સિદ્ધાંત પૂરો થયો. એની સાથે કેમી ઓસ્મોટિક સિદ્ધાંતની સાથે સાથે આપણું ચેપ્ટર નંબર 13 એટલે કે પ્રકાશ સંશ્લેષણ જે છે એ પણ પૂરું થયું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે નવા કોઈ ચેપ્ટરથી શરૂઆત કરીશું.